સુરતમાં દિવસ દરમિયાન ભારે વાહનોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોવા છતાં પણ પાંડેસરાના કૈલાસ ચોકડી તેરીનામ ચાર રસ્તાથી પત્રકાર કોલોની ચાર રસ્તા વચ્ચે ડમ્પર ચાલકો બેફામ રીતે વાહન હુંકારી રહ્યા છે. જોકે તેઓ સામે ટ્રાફિક પોલીસ કે પછી RTO દ્વારા કોઈ જ કાર્યવાહી હજુ સુધી ન કરાતા અનેક ચર્ચાઓ જોવા મળી છે. તો ભારે વાહનો અકસ્માત સર્જશે તો તેનો જવાબદાર કોણ હશે તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. સુરતમાં ભારે વાહનના ચાલકો માટે શહેરમાં પ્રવેશ કરવા માટે એક સમય નિર્ધારિત કરાયો છે. જોકે તેમ છતાં પણ દિવસ દરમિયાન શહેરમાં ભારે વાહનના ચાલકો બેફામ રીતે વાહનો લઈ પ્રવેશી બેફામ વાહન હુંકારે છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પાંડેસરા કૈલાસ ચોકડી તેરેનામ ચાર રસ્તાથી પત્રકાર કોલોની ચાર રસ્તા પાસે સવારના સમયે ડમ્પરના ચાલકો બેફામ રીતે વાહનો લઈ પ્રવેશ કરે છે અને વાહનો ઉકારે છે, જેઓને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. જોકે આવા ડમ્પર ચાલકો બે જવાબદાર રીતે વાહનો ઉકારી અકસ્માત પણ કરે છે અને આવા જ એક ડમ્પર ચાલકે બ્રેક ફેલ થતાં કર્મયોગી પાસે ઓવરબ્રિજની શરૂઆતના ડિવાઇડર પર ડમ્પર ચડાવી દીધો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નહોતી, પરંતુ નો એન્ટ્રીમાં ભારે વાહનો પ્રવેશ કરતા હોય તેઓ સામે ટ્રાફિક પોલીસ કે પછી RTO દ્વારા કેમ કોઈ કાર્યવાહી ન કરાતી હોય તેવા સવાલ ઊભા થયા છે. ત્યારે જોવું રહ્યું કે આવા બેફામ ભારે વાહનના ચાલકો સામે પોલીસ લાલ આંગ કરશે કે કેમ. અઝર કૃષિ સાથે હર્ષદ સેતા.